नमस्कार, आप देख रहे हैं बीआरजी न्यूज। वडोदरा शहर के हरनी इलाके से ये खबर सामने आ रही है, जहां पर निवासियों की ओर से हरनी तालाब में जो गंदगी बनाई है उसके मामले में कई बार शिकायतें की गई, जिसके बाद उन शिकायतों के चलते कांग्रेस के प्रमुख ऋत्विक जोशी और विपक्षी नेता अमीबेन रावत आज स्थानियों के साथ हरनी तालाब का जायजा लेने पहुंचे और उनकी ओर से तालाब का जायजा लेते हुए इस गंदगी को जल्द से जल्द दूर करवाने की मांग की गई। इसके अलावा उन दोनों की ओर से ये भी कहा गया कि सफाई का कॉन्ट्रैक्ट जिसे भी दिया गया है वो जल्द ही रद्द किया जाए और इस मामले में कड़े कदम उठाए जाए। राजा सहजीराव गायकवाड़ वडोदरा शहर, सुंदर वडोदरा शहर, जे वडोदरा शहर एक जमानामा जे तळाव एनी सुंदरतानो एक भाग हतो अने वडोदरा महानगर सेवा सदन कॉर्पोरेशन द्वारा तळावना ब्यूटिफिकेशन ने नामे जे करोड़ों खर्चो थयो छे ये आप निहाळी सको छो कि अत्यारे आ तळावनी हालत शुं छे। जे महाराजा सहजीराव गायकवाड़े ज्यारे वडोदरामां जे तळाव हता एमना समयमां ए जे तळाव हता ए तळाव पर आ लोकोए मोटा मोटा कॉन्क्रीटना बिल्डिंग उभा करी दीधा अने एमने जे आ तळाव बनाया तमे जुओ के अहींया आजे बार तमे जेवा एंट्री थो एंटर थाओ तो बार वडोदरा महानगर सेवा सदननु कॉर्पोरेशननु बोर्ड लाग्यु छे, एमां महात्मा गांधीना चश्मा पण मूक्या छे। स्वच्छ भारतनी वात करवानी, स्वच्छ सर्वेक्षणनी वात करवानी, पण जेवा तमे अंदर आओ तो तमे जोवा मळे के आ तळावमां केटली गंदगी छे। એટલે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો જીવતો જાગતો નમૂનો છે કે કોઈ વસ્તુ બનાવી એને મેન્ટેન ના કરવી, કારણ કે અહીંયા તમે જુઓ કે અમારા એક કોંગ્રેસ અગ્રણી અમારા પરેશભાઈ પટેલે અમને અમારું ધ્યાન દોર્યું। આ વિસ્તારના અમુક લોકો પણ અહીંયા રોજે જે મોર્નિંગ વોકર્સ છે જે અહીંયા સવારે ચાલવા નીકળે છે, તમે જુઓ કે આગળનો એક ભાગ તો એવો છે કે જ્યારે વરસાદ વધી જાય, પાણી વધી જાય, બધો ભાગ પાણીમાં જતો રહે છે। બીજું કે અહીંયા ગંદકી, કોઈ સફાઈ નહીં, કોઈ સ્વચ્છતા નહીં। તો તાર જ્યારે તમે મહારાજા સયાજીરાવ ગાયકવાડની નગરીની આપણે વાત કરીએ તો આજે આખું ઓપોઝિટ વિરુદ્ધ દિશામાં ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટાચારની જે તમે જોઈ શકો છો કે અહીંયા જીવતો રાખતો નમૂનો છે આ, અને આવા વડોદરા શહેરમાં જેટલા તળાવો છે એ બધી જગ્યાએ આવી દુર્દશા છે। કોંગ્રેસ પાર્ટી આજે અહીંયા હરણી તળાવ અહીંયા જે પણ સ્થાનિક મિત્રોએ બોલાયા અમે આવ્યા છે અને આવનાર દિવસોમાં આ વડોદરા શહેરમાં જેટલા પણ તળાવ છે બધી જગ્યાએ આવી હાલત છે કે બધી જગ્યાએ જઈને ભારતીય જનતા પાર્ટીની પોલ ખોલીશું અને આ તળાવોના નામે પણ જે કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે એને પણ અમે ઉજાગર કરીશું। બરોડા શહેરમાં ફ્યુચરિસ્ટિક સેલ દ્વારા 25 તળાવને આ રીતે બ્યુટિફિકેશન કરવા પાછળ 100 કરોડથી બી વધારેનો ખર્ચ કર્યો। આ ખર્ચ ટોટલી માથે પડ્યો એવું કહેશું અને એનો જે મેઇન પર્પઝ હતો કે તળાવ બ્યુટિફાય કરવા, તો તળાવમાં જો આવી પારાવાર ગંદકી હોય, ગટરનું પાણી છોડાતું હોય તો કયો નાગરિક અહીંયા આવીને બેસશે? આ જે ખર્ચો કર્યો છે એ તો માથે પડ્યો છે, એના સિવાય દર વર્ષે 125 કરોડના તળાવોના ઓએનએમના ઇજારા, મેન્ટેનન્સના, સફાઈના ઇજારા આપવામાં આવે છે। પણ આપ જોઈ શકો છો કે બરોડાના તમામ તળાવોની આ જ હાલત છે અને એક પછી એક હવે અમે સિરીઝથી તમામ તળાવની મુલાકાત લઈને ભારતીય જનતા પાર્ટીના આ તળાવો કઈ રીતના બરબાદ કર્યા છે, તળાવોમાં કેટલું ગટરનું પાણી છોડવામાં આવે છે અને કઈ રીતના એના સફાઈ પર અવગણના કરીને સફાઈના નામે વર્ષે વીડ કટિંગ મશીનના ઓએનએમના 50-60 કરોડ રૂપિયા, 125 કરોડ રૂપિયાની આસપાસ વાર્ષિક ઇજારો, એટલે 2 કરોડ રૂપિયા ફક્ત ભ્રષ્ટાચાર કરીને ઇજારદારોને, એમના માનીતા ઇજારદારોને આપી દેવામાં આવે છે એ દેખાઈ રહ્યું છે અને આના બાબતે અમે પગલાં લઈ અને તમામ ઇજારદારો પર એક્શન લેવા માટે બી અમે ઝુંબેશ ચલાવીશું। એક પર્યાવરણવિદ તરીકે હું એવું કહીશ કે આ તળાવ બનાવ્યું નથી, આ તળાવ બરબાદ કર્યું છે, એને બાયોલોજીકલી મૃત પરિસ્થિતિમાં લઈ આવ્યા છે પાળા બાંધીને। એટલે એ તો વાત તળાવના બ્યુટિફિકેશનની ને એને તળાવને પર્યાવરણને રીતે તો તમે બરબાદ કરી જ નાખ્યું છે, એની સાફસફાઈ નહીં રાખીને અત્યારે ગરમીની સિઝનમાં પાણીના કોઈ વોટર બોડી હોય તો એની બાજુમાં હજારો લોકો એન્જોય કરવા આવે પણ અહીંયા કોઈ આવા તૈયાર નથી, કારણ કે અહીંયા પારાવાર ગંદકી છે અને આ ગંદકી અને ગંદી સ્મેલમાં અહીંયા કોણ આવે? હરણી તળાવ ઇઝ સપોઝ ટુ બી વન ઓફ ધ બેસ્ટ ઇન બરોડા સિટી, એમ છતાં બી એની આ હાલત છે। અમે સિરીઝમાં તમામ તળાવોની મુલાકાત લઈને આપને રૂબરૂ બતાવીશું। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન, બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।